ઉદાહરણ નંબર ત્રણ, પેજ નંબર 13. ભૂલ સુધારણાનો પ્રશ્ન છે, માર્ગીના હિસાબો લખતી વખતે નીચે પ્રમાણેની ભૂલો થયેલી છે. ભૂલ સુધારવા માટે કઈ અસરો થશે એ લખવાની છે. કોઈ પણ જગ્યાએ ખતવણીની ભૂલ થયેલી હોય, શેની ભૂલ થઈ હોય? અથવા ખાતામાં લખવાની ભૂલ થઈ હોય, ક્યાં લખવાની ભૂલ થઈ હોય? તો એની આમ નોંધ કરવામાં આવતી નથી. માત્ર કોના ખાનામાં લખવામાં આવે છે? વિગતના ખાનામાં. માત્ર કયા ખાનામાં લખાય છે? જોઈએ સૌથી પહેલો, માલ પરત ઉધાર નોંધનો સરવાળો ભૂલથી કેવો ગણો છે? ઓછો. ઓછો ગણો હોય તો બોલો કઈ અસર આવે? ઓછો ગણેલો હોય તો અસર કઈ આવે? તો પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે માલ પરત ઉધાર નોંધ એટલે થાય શું. માલ પરત ઉધાર નોંધ એટલે થાય શું? માલ પરત ઉધાર નોંધ એટલે શું થાય? ખરીદ નોંધ બરાબર કઈ નોંધ? શું કામ? માલની આપણે ઉધાર ખરીદી કરીએ તો આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર, તે લેણદાર ખાતે વ્યક્તિનું નામ જમા થયું. વેચાણ નોંધ, વેચાણ નોંધનું બીજું નામ, કારણ કે એમાં વ્યક્તિનું નામ શું થાય છે? ઉધાર. ખરીદ પરત નોંધ, આને કહેવાય માલ પરત ઉધાર નોંધ. અને છેલ્લો વેચાણ પરત નોંધ, આને કહેવાય માલ પરત ખરીદ નોંધ. હોય તો ખરીદીની બોલો હંમેશા કઈ બાકી હોય? ખરીદીની હંમેશા કઈ બાકી હોય? વેચાણની, જમા. ખરીદ પરતની કઈ બાકી હોય? અને વેચાણ પરતની. તો હવે બોલો આપણને આમાં કઈ વસ્તુ આપેલી છે? માલ પરત, માલ પરત ઉધાર નોંધ એટલે એનું નામ શું? એની બાકી કઈ હોય? જમા બાજુનો સરવાળો કેવો ગણો છે? ઓછો હોય તો એજ બાદ એજ અસર. તો ખરીદ પરત ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુ. ખરીદ પરત ખાતાની બોલો કઈ બાજુ પર લખાય? ખરીદ પરત ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા લખવાના? અને ભૂલથી સરવાળો ઓછો ગણો એમ લખવાથી આપણી ભૂલ સુધરી જશે. નંબર બે, એક ગ્રાહક. આ ગ્રાહક એટલે શું? ગ્રાહક એટલે બોલો શું? અને વેપારી એટલે શું? ગ્રાહકની ઉધાર બાકી હોય કે જમા? અને વેપારીની મળેલા કેટલા હતા? એની ખતવણી કરતી વખતે એના ખાતે ખતવ્યા કેટલા? તો ગ્રાહક પાસેથી કેટલા મળેલા છે? 480. મળેલા એટલે રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો રોકડ ખાતું કોની પાસેથી મળ્યા? તો તે પ્રેરણા ખાતે. કેટલા લખવાના હતા? એનજીએ લખ્યા કેટલા? લખવાના હતા 480.
લખાયા 800 ઓછા લખાયા કે વધારે વધારે હોય તો વિરુદ્ધ તો એના ખાતે પ્રેરણા ખાતે ભૂલ થઈ મતલબ આ રોકડમાં કઈ ભૂલ થઈ પ્રેરણા ખાતે 480 લખવાના હતા 840 લખાયા બોલો કઈ અસર આવશે વિરુદ્ધ એટલે જમા છે ને તો પ્રેરણા આની કોઈ આમનોન થશે પ્રેરણાના ખાતાની ઉધાર બાજુ બોલો કેટલા લખવાના 360 અને વિગતના ખાનામાં ભૂલથી વધુ રકમથી નોંધેલ એવું લખવાથી આપણી ભૂલ સુધરી જશે આગળ એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી તો પહેલા આપણને ખબર પડવી જોઈએ દેવાદારની બાકી કઈ હોય 5000 કાચા સરવૈયામાં લખવાની લખવાની જ રહી ગઈ છે તો શું કરાય લખી નાખાય કાચા સરવૈયાની કોઈ ભૂલ હોય ને તો કાચા સરવૈયામાં ભૂલ સુધારી લેવાની અને પછી કાચું સરવૈયું કેવું બનાવી નાખવાનું નવું આપણે કાચા સરવૈયામાં આવતું હતું કે કાચું સરવૈયું બનાવેલું છે પણ કઈ જવાબ આવતો અથવા જવાબ આવી જાય છે પણ સિદ્ધાંત રીતે સાચું તો આપણે કાચા સરવૈયામાં ભૂલ સુધારી નાખતા અને ભૂલ સુધારી નાખતા એટલે આપણું કાચું સરવૈયું ફરીથી મળી જાય તો આની અંદર પણ એવું જ છે કે કાચા સરવૈયામાં લખવાનું રહી ગયું છે તો કાચા સરવૈયામાં ઉધાર બાજુ કૌશિકના ખાતાની બાકી કેટલી લખી નાખવાની 5000 અને ફરીથી કાચું સરવૈયું બનાવી નાખવાનું એટલે આપણી ભૂલ સુધરી જશે એક વેપારી મનનને આપેલા કેટલા રોકડ મેળમાં બરાબર નોંધ્યા છે તો રોકડ મેળમાં ભૂલ થઈ છે કે નથી થઈ મનનને કેટલા રૂપિયા રોકડા આપ્યા મનનને રોકડા 900 આપો તો મનન લઈ જાય કે આપી જાય લેનાર કે આપનાર લેનારનું ખાતું રોકડ આવે કે રોકડ જાય રોકડ જાય તો રોકડ ખાતો મનન ઉધાર રોકડ શું ભૂલ થઈ છે પરંતુ ભૂલથી એના ખાતે શું થયા રોકડમાં કઈ ભૂલ થઈ છે કેમ મનનમાં ભૂલ થઈ મનનનું ખાતું શું કરવાનું હતું આપણે ઉધાર કર્યું તો પેલા ઉધાર બાજુ કેટલા લખી નાખવાના ઉધાર તો નથી કર્યો પણ પાછું ભૂલથી શું કરી નાખ્યું તો આની ભૂલ સુધારવા શું કરવાનું વિરુદ્ધ અસર એટલે તો ઉધાર બાજુ એક તો લખવાના બાકી હતા એ 900 અને પેલા ભૂલથી લખાઈ ગયા એ 900 તો કેટલી રકમ લખવાની સમજાણો આમનું થશે મનનના ખાતાની ઉધાર બાજુ રૂપિયા કેટલા લખવાના અને ભૂલથી જમા બાજુ નોંધેલ એમ લખવાથી વિગત આમનું સુધરી જશે પગારના ચૂકવેલા બોલો કેટલા ભૂલથી પગાર ખાતે બે વાર ઉધારાયા છે પગારના ચૂકવ્યા તો પગાર ખર્ચ કહેવાય કે પગાર આવક કહેવાય પગારનું ખાતું શું થવું જોઈએ કેટલા રૂપિયા ઉધાર થવા જોઈએ આપણે શું કર્યું 1000 તો કર્યા પછી પાછા બીજા વધારાના 1000 કર્યા બોલો શું કરાય ઉધાર બાજુ વધારે નોંધ્યા વધારે નોંધેલા હોય તો વિરુદ્ધ વિરુદ્ધ એટલે કોની વિરુદ્ધ ઉધારની વિરુદ્ધ એટલે પગાર ખાતાની જમા બાજુ રૂપિયા 1000 લખીને ભૂલથી બે વાર ઉધારાયા એવું લખવાથી આપણી ભૂલ સુધરી જશે ઉપાડ ખાતાની બાકી કેટલી કાચા સરવૈયામાં ક્યાં દર્શાવી તો પહેલા એક ખબર પડવી જોઈએ કે ઉપાડની બાકી ઉધાર હોય કે જમા ઉધાર હોય કાચા સરવૈયાની ભૂલ છે તો કાચું સરવૈયું શું કરવાનું પછી નવા કાચા સરવૈયામાં ઉપાડ 2500 લખવાનો અને કઈ બાજુ લખવાનો ઉધાર બાજુ નવું કાચું સરવૈયું બનાવવાનું અને નવા કાચા સરવૈયામાં ઉધાર બાકીમાં ઉપાડ ખાતે 2500 લખવાથી ફરીથી કાચું સરવૈયું બનાવીને
મેળવી લે. ધારો કે ઉધારની જગ્યા આ જમા છે એની જગ્યાએ એમ ઉધાર શબ્દ આપેલો હતો તો શું નોંધ થાત? આ ખાલી એટલો ફેરફાર, આ જમા શબ્દ છે ને ત્યાં ઉધાર આપ્યું હતું. તો કોઈ નોંધ થાય કેમ? બરાબર જ છે, તો કોઈ એની અસર થશે. ચલો એની પછી નંબર 7, મજૂરીના ચૂકવેલા કેટલા? રોકડ મેલમાં બરાબર નોંધ્યા છે પણ ક્યાં નથી નોંધાયા? ખતવણીની ભૂલ હોય આમ નોંધ થાય. મજૂરીના ચૂકવેલ તો મજૂરી ખર્ચ કે આવક? ખર્ચનું ખાતું. આ લખેલા નથી તો મજૂરી ખાતાની કઈ બાજુ લખી નાખવાના? ઉધાર. કેટલા રૂપિયા? મજૂરીમાં ખતવાયેલા નથી એવું લખવાથી આપણી ભૂલ સુધરી. ફરી પાછી બોલો કોની ભૂલ આવી? સાચું સર્વ ફરીથી બનાવી નાખવાનો. ભાડા ખાતાની ઉધાર બાકી 850, જમા બાકી 540 લખવામાં આવી. બેમાંથી સાચું કયું છે? બેમાંથી સાચું કયું છે? તો નવું કાચું સરવાયું બનાવવાનું, એમાં ઉધાર બાકીમાં ભાડા ખાતે 850 લખો, ફરીથી કાચું સરવાયું બનાવો એટલે આપણી ભૂલ સુધરી જશે. સામાન્ય ખર્ચના ચૂકવેલા બોલો કેટલા છે? એ કેટલા ખતવ્યા છે? ઓછા ખતવ્યા કે વધારે? ઓછા હોય તો એ જ સામાન્ય ખર્ચના ચૂકવેલા. તો ખર્ચનું ખાતું ઉધાર થાય કે જમા? ઉધાર બાજુ સામાન્ય ખર્ચમાં કેટલા રખવાના? અને ભૂલથી ઓછી રકમથી નોંધેલ એવું લખવાથી આપણી ભૂલ સુધરી જશે. રોકડ ખાતાની શરૂઆતની ઉધાર બાકી, રોકડની બાકી કઈ હોય? ઉધાર. કેટલી લખવાની હતી અને લખાય કેટલી? લખવાના હતા 1500, લખાયા 1050. ઓછા લખાયા કે વધુ લખાયા? ઓછા લખાય તો એ જ અસર. એ જ અસર એટલે કઈ બાજુ? રોકડ ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા લખી દેવાના? કેટલા? બાકી ઓછી આગળ ખેંચેલી એમ લખવાથી આપણી ભૂલ સુધરી જશે. સમજ પડી આની અંદર? લખી નાખું.